ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ આજે આપણે જોવાના છીએ ધોરણ સાત સાયન્સ જેમાં આપણા આ સેમેસ્ટરનું ચોથું ચેપ્ટર એટલે કે એનું નામ છે તેરમું ગતિ અને સમય જેમાં આપણે ગતિનું સમજી ગયા કે ગતિ કેટલા પ્રકારની હોય ગતિ એટલે શું હવે આપણે જોવાના છીએ સમયનું માપન કેવી રીતના જરૂરી છે કે આપણે એક સૂત્ર જાણ્યું હતું ઝડપ બરાબર કોઈપણ પદાર્થે કાપેલું અંતર ના છેદમાં તે પદાર્થે કાપેલા અંતર માટે લાગતો સમય એ સૂત્ર છે એ આપણને મેં તમને કીધું હતું કે એવું જરૂરી નથી કે ખાલી ગણિતમાં જ દાખલા આવે આપણે વિજ્ઞાનમાં પણ દાખલા આવશે અને એ પણ કહેવા કે ઈઝી હશે ગણિત જેટલા બહુ ટફ નહીં હોય પણ આપણને આવડી જાય એવા હશે તો હવે આપણે સમયનું માપન શીખીએ ગતિનું માપન શીખી લીધું સમયનું માપન શીખીએ જેના કારણે આપણને શું મળશે તો કે ઝડપ નું જે સૂત્ર છે જેનું અંતરના છેદમાં સમય આ આપણે જાણી શકીએ છીએ જો તમારી પાસે ઘડિયાળ ના હોય તો દિવસમાં કેટલા વાગ્યા છે તે તમે કેવી રીતે નક્કી કરશો તો જો આપણી પાસે ઘડિયાળ જ ના હોય કે આપણે જે રૂમમાં રહેતા હોય કે આપણે જે ઘરે રહેતા હોય આપણી પાસે ઘડિયાળ ના હોય તો આપણને કેમ ખબર પડે કેટલા વાગ્યા આપણા પૂર્વજો માત્ર પડછાયાને જોઈને જ દિવસમાં આશરે કેટલો સમય થયો તે કહી શકતા હતા કે પહેલાંના સમયમાં જ્યારે ઘડિયાળની શોધ નહોતી થઈ તો ત્યારે તો કે ત્યારે આપણા પૂર્વજો છે એ બાર સૂર્યનો પડછાયો કે કેવી રીતે પડે છે એના આધારે કેટલા વાગ્યા છે તે નક્કી કરતા હતા તમને તે નવાઈની વાત લાગે છે હે ને કે આપણને તો નવાઈ જ લાગે કારણ કે આપણી પાસે ઘડિયાળ છે એમાં ઓછામાં પૂરું સ્માર્ટ વોચ ફો મોબાઈલ ફોન હવે તો જેટલી નવી નવી પ્રકારની જે ટીવી આવે છે એ બધી સ્માર્ટ ટીવીમાં પણ ટાઈમ આપેલો હોય છે તો હવે આપણને આમાં શું કહેવામાં આવે છે કે જ્યારે પહેલાંના સમયમાં કોઈ ઘડિયાળની શોધ નહોતી થઈ કે કોઈ આવી સ્માર્ટ વોચ કે સ્માર્ટ ટીવી નહોતી ત્યારે આપણા પૂર્વજો છે એ સૂર્યનો પડછાયો કઈ રીતે પડે છે એના આધારે ટાઈમ નક્કી કરતા હતા તો આપણે એક મહિના મહિનો કે એક વર્ષનો સમયગાળો કેવી રીતે માપી શકીએ તો હવેના સમયમાં આપણને એવું જાણવું હોય કે ભાઈ એક મહિનો પૂરો થાય છે કે એક વર્ષ પૂરો થાય છે જેમ કે આપણે બધી તારીખો આપેલી હોય કે વર્ષના બાર મહિનાઓ આપેલા હોય તો આ રીતે આપણે આવું બધું કેમ નક્કી કરી શકીએ છીએ કારણ કે આપણી પાસે શું છે તો કે કેલેન્ડર બી છે ઉપરાંતમાં મોબાઈલ ફોનમાં જે આપણે સર્ચ કરવું એ કરી શકીએ છીએ પરંતુ કે આપણા પૂર્વજોએ નોંધ્યું હતું કે કુદરતમાં બનતી જે કોઈ પણ ઘટનાઓ છે એ ઘણી ઘટનાઓ ચોક્કસ સમયગાળે પોતાનું પુનરાવર્તન કરે છે કુદરતમાં બનતી ઘટનાઓ જે શું કરે છે તો કે ચોક્કસ સમયગાળે પોતાનું પુનરાવર્તન કરે છે આના આધારે પૂર્વજો છે એ નક્કી કરતા કે એક દિવસ પૂરો થયો કઈ રીતે તો કે સવારે સૂર્ય ઉગે છે સાંજે હાથ આના આધારે નક્કી કરતા કે એક દિવસ પૂરો થાય છે ઉપરાંતમાં તો કે બીજા દિવસે પાછું સૂર્ય એટલે આ રીતે એ પોતાના હાથે જ એક કેલેન્ડર તૈયાર કરતા ઉદાહરણ તરીકે તેમણે શોધી કાઢ્યું હતું કે રોજ સવારે સૂર્ય ઉગે છે એક સૂર્યોદય બાદ બીજા સૂર્યોદય સુધીના સમયગાળાને એક દિવસ કહે છે કે આ રીતે તેઓ નક્કી કરતા એક દિવસ કોને કહેવાય તો એક દિવસ ક્યારે થાય છે તો કે એક દિવસ જ્યારે સૂર્ય ઉગે છે સવારે ત્યારથી લઈ એટલે કે એક દિવસના સૂર્યોદય બાદ બીજા દિવસના સૂર્યોદય સુધીના ગાળાને શું કહેવામાં આવે તો કે એક દિવસ કહેવામાં આવે છે તે જ રીતે એક અમાસ પછી બીજી અમાસ વચ્ચેના માપેલા સમયગાળાને એક માસ કહેવાય છે કે એ જ રીતે આપણને ખબર હોય કુદરતી ઘટનાઓ પૂનમ પૂનમ આવે કે અમાસ આવે આ રીતે શું નક્કી કરે તો કે આ રીતે એ લોકો એમ પણ નક્કી કરતા કે ભાઈ એ સમયમાં જ્યારે એ લોકોને ખબર ન હોય ક્યારે એક માસ પૂરો થાય એટલે કે એક મહિનો પૂરો થાય છે તો એ લોકો એક અમાસથી લઈ બીજી અમાસ આવે ત્યાં સુધીના સમયગાળાને શું ગણતા તો કે એક માસ એટલે કે એક મહિનો ગણતા હતા સૂર્યની ફરતે પૃથ્વીને એક પરિક્રમણ પૂરું કરવા માટે લાગતા સમયગાળાને એક વર્ષ તરીકે નક્કી કરવામાં આવે છે અગાઉના ધોરણમાં પણ તમારે આવી ગયું હશે અને આપણે આ ધોરણમાં પણ એક માર્ગ માટે આયામ પી કે એક વર્ષ ક્યારે થયું કહેવાય તો કે સૂર્યની ફરતે જ્યારે પૃથ્વી એક આખે આખું ચક્કર પૂરું કરે એટલે કે પરિક્રમણ પૂર્ણ કરે એ સમયગાળાને શું કહેવામાં આવે છે તો કે એ સમયગાળાને એક વર્ષ તરીકે નક્કી નક્કી કરવામાં આવ્યો એક દિવસના સમયગાળા કરતાં નાના સમયગાળાને માપવાની આપણને વારંવાર જરૂર પડે છે કે આમાં આપણા પૂર્વજો શું નક્કી કરતા તો કે એક દિવસ સૂર્ય ઉગ્યો એટલે કે એક દિવસના સૂર્યોદયથી લઈ બીજા દિવસના સૂર્યોદય સુધીના સમયગાળાને શું કહેતા તો કે એક દિવસ પરંતુ હવે આપણે શું નક્કી કરવાનું છે તો કે આપણે વારંવાર એક દિવસના સમયગાળા કરતાં પણ નાના નાના સમયગાળાને માપવાની વારંવાર જરૂર પડે છે એટલા માટે તો કે ઘડિયાળ અને કાંટા ઘડિયાળે સમયના માપન માપનના સામાન્ય સાધનો છે કે એના માટે જ કે ઘડિયાળ છે કે કાંડા ઘડિયાળ આ શું કરે છે તો કે સમયના નાના નાના માપનોનું પણ મૂલ્યાંકન કરે છે એટલે કે આપણને આપણે એમાં નોંધી શકીએ છીએ અથવા તો જોઈ શકીએ છીએ આનો કહેવાનો મતલબ શું છે તો કે એક દિવસનો સમયગાળો ખબર છે પરંતુ એ દિવસમાં કેટલાક કલાક છે આપણે અડધી કલાકનું કાર્ય કર્યું પાંચ કલાક સ્કૂલે ગયા તો આ શું થયું એક દિવસમાં જ એ દરમિયાન જ આપણે શું કર્યું તો કે નાના નાના સમયગાળાઓ કઈ રીતે જુદા પડે છે નોંધવા માટે કોની શોધ થાય તો કે ઘડિયાળ અને કાંડા ઘડિયાળ વડે આપણે શું કરી શકીએ તો કે સમયનું માપન કરી શકીએ છીએ તમને ક્યારેય નવાઈ લાગે છે કે ઘડિયાળ તથા કાંડા ઘડિયાળ કેવી રીતે સમયનું માપન કરે છે તો ચાલો આપણે જોઈએ કે ઘડિયાળની કામગીરી જટિલ હોય છે પરંતુ તે પરંતુ તે બધી કોઈક આવર્ત ગતિનો ઉપયોગ કરતી હોય છે આનું ઉદાહરણ આપણે ગયા લેકચરમાં અથવા તો આપણા આગળના ટોપિકમાં ગતિના પ્રકારોમાં જ આપણે જોઈ લીધું ગતિના કેટલા પ્રકારો હતા તો કે મુખ્યત્વે ત્રણ પહેલું તો કે સુરેખ ગતિ એટલે કે કોઈ પણ પદાર્થ સીધી રેખામાં ગતિ કરતો હોય તો આવા પ્રકારની ગતિને સુરેખ ગતિ કહે છે આના ઉદાહરણ મેં તમને આપેલા હતા શું હતું તો કે સીધી રેખામાં અથવા તો બંદૂકમાંથી છૂટેલી ગોળી એનું મેં તમને કીધું હતું ક્યારેય આડીવાડી ઝીગેક કરતી જશે નહીં એની કેવી રેખા હશે તો તો એની કેવી ગતિ હશે તો કે સીધી રેખામાં આ ઉપરાંત એનું બીજું ઉદાહરણ લઈએ તો તો કે કાલે જ હજી છવ્વીસમી જાન્યુઆરી ગઈ એટલે કે છવ્વીસમી જાન્યુઆરીમાં પરેડમાં જે સૈનિકો છે કેવી રીતના કૂચ કરતા હશે એક આમ જાતું હશે બે આમ જાતા હશે એમ તો કે નહીં સૈનિકમાં અથવા તો દાંડી કૂચ કરતા સૈનિકો છે એની ગતિ કેવી થશે તો કે સુરેખ ગતિ બીજો કયો પ્રકાર હતો ગતિનો તો કે વર્તુળાકાર ગતિ એટલે કે કોઈ પણ પદાર્થ છે એની ગતિ કેવી હશે તો કે વર્તુળાકાર અથવા તો ગોળ ગોળ ગતિ કરે એનું ઉદાહરણ તો કે દડાની ગતિ દડો છે એને હું જમીન પર સરકાવીશ તો એની ગતિ કેવી થશે તો કે પદાર્થ છે ગોળાકાર ગતિ કરે છે તો તો વર્તુળાકાર ગતિ કરે છે આ ઉપરાંત બીજું ઉદાહરણ લઈએ તો તો કે ચકદોળમાં બેઠેલી વ્યક્તિની ગતિ આપણે જોયા હોય ચકડોળ કેવા હોય તો કે મોટા મોટા અને ગોળ તો આની ગતિ કેવી થાશે તો કે ગોળ ગતિ કરે છે એટલા માટે વર્તુળાકાર ગતિ ત્રીજવ ગતિનો પ્રકાર જે મેં તમને કીધું તું આ એમ છે શું હતું તો કે આવર્ત ગતિ પદાર્થ ચોક્કસ સમયગાળાના અંતરાલમાં એ પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે એટલે કે ફરી પાછી એ પોતાની ગતિના મૂળાને આવશે પાછી એ ગતિ કરશે તો આ ગતિના આપણે આવર્ત ગતિ કહીએ છીએ જેનું મેં ઉદાહરણ લીધું હતું લોલકવાળી ઘડિયાળ જો આ અહીંયા ઘડિયાળનું ચિત્ર આપેલું છે શું કામે આપણે આને આવર્ત ગતિમાં કહીએ છીએ કારણ કે જે લોલક છે આ એ સમય અંતરાલય એક તરફ આ બાજુ જશે એકવાર એકવાર આ બાજુ આવશે એટલે આ શું થાય છે કે એ લોલક છે ચોક્કસ સમયગાળે પોતાની ગતિનું શું કરે છે તો કે પુનરાવર્તન કરે છે આટલા માટે લોલકવાળી ઘડિયાળને આપણે શું કીધું તો કે આવર્ત ગતિમાં લઈએ છીએ ઉપરાંત પણ ઘડિયાળના કાંટા કેમાં આવશે તો કે ઘડિયાળના કાંટા પણ શું કરે છે તો કે એ એક વખતે આખી કુ ચક્કર પૂર્ણ કરે એ પાછું શું કરે તો કે પાછું છે એ બીજી વખત ચક્કર પૂર્ણ કરે એના કાંટાઓ કલાક કાંટો મિનિટ કાંટો અને સેકન્ડ કાંટો તો આ પણ શું દર્શાવે છે વર્તુળાકાર ગતિની સાથે સાથે આવર્ત ગતિ પણ દર્શાવે છે આ ટેબલ ઘડિયાળ ઉપરાંત આ ડિજિટલ ઘડિયાળ આ ત્રણેય પ્રકારની ઘડિયાળો છે એનું આપણને અહીંયા ચિત્ર આપેલા છે હવે આપણે અહીંયા એક આકૃતિ આપેલી છે સેના વિશે છે તો જે મેં તમને હમણાં સમજાવ્યું કે લોલકવાળી ઘડિયાળ તો અહીંયા આપણને એક લોલક છે એ જ આપણને અલગ કરીને આપેલું છે આ મે બી તમારે ચાર માર્કના ક્વેશ્ચન માટે મોસ્ટ આઈએમપી આ ક્વેશ્ચન પૂછાશે કે સાદુ લોલક કોને કહેવાય અને એની આકૃતિ સાથે સમજાવો જો આપણે શું કરેલું છે અહીંયા તો કે એક સ્ટેન્ડ રાખેલું છે એના એના તરફ એક આપણે દોરી લટકાવેલી છે એ દોરીની સાથે આપણે શું તો તો કે એક એક જાડુ લોલક અથવા લોખંડનો એવો દડો જે શું કરે તો કે વજનમાં ભારે હોય આ આકૃતિ પેલી સમજાય છે તો કે હા હવે શું કરવાનું છે કે જ્યારે એને હું ગતિ કરાવીશ ત્યારે શું થશે તો કે એને હું પહેલાં એક વખત આ બાજુ ખેંચીશ બરોબર તો હવે આ બાજુ હું ખેંચીશ તો કે રિવર્સમાં સામેની તરફ ગતિ કરે છે જેટલું આ બાજુ બળ આપેલું હશે એટલું જ સામેની તરફ સામે ખેંચાઈને પાછું જશે તો આ શું થશે તો કે સાદા લોલકની આકૃતિ છે જે આપણે આ ક્વેશ્ચનમાં લખવાની થાશે હવે આપણે જોઈએ કે એના માટે સૌથી જાણીતું ઉદાહરણ કોના માટે તો કે આવર્ત ગતિ માટે સાદું લોલક આકૃતિ એમાં દર્શાવી મુજબ સાધુ લલક એ દ્રઢ આધાર પરથી દોરી વડે લટકાવેલા ધાતુના નાના ગોળા કે પથ્થરના ટુકડાની રચના છે હવે જેમ તમને સમજાવ્યું કે પહેલા આકૃતિમાં શું હતું ઉપર એક મજબૂત સ્ટેન્ડ હવે એ હલતું હોય તો નીચે આપણે દડાની ગતિ જોઈ શકીએ નહીં એટલા માટે કેવું સ્ટેન્ડ લેવાનું છે તો કે દ્રઢ આધાર લેવાનો છે એટલે કે જે હલી શકે એવો ને એના વડે શું કરવાનું હતું કે દોરીને લટકાવવાનું આ ઉપરાંત તો કે એની નીચે હવે શું કરવાનું છે તો કે ધાતુના કોઈ નાનો ગોળો હોય અથવા તો પથ્થરનો ટુકડો હોય એને જોડવાનું છે અને ધાતુના ગોળાને શું કરવાનું તો કે ધાતુના ગોળાને શું કહેવામાં આવે છે લોલકનો ભોમ કહેવામાં આવે છે આકૃતિ જે એ છે એના દર્શાવેલા મુજબ તો કે લોલક તેના મૂળભૂત સ્થાને સ્થિર છે સ્થિર છે કે આપણે જે પહેલી આકૃતિ જોઈતી એમાં શું હતું તો કે ઉપર દ્રઢ આધાર હતો નીચે દોરી હતી અને નીચે લોલક લગાડેલું હતું એટલે કે ધાતુનો નાનો ગોળો લગાડેલો હતો હવે શું છે તો કે પહેલી આકૃતિમાં એ આખી આખી સ્થિર આકૃતિ હતી હવે શું કરવાનું તો કે જ્યારે લોલકના ગોળાને થોડાક અંતરે એક બાજુ લઈ જઈ અને તેને મુક્ત કરવામાં આવે છે ત્યારે તે એક બાજુથી બીજી બાજુ ગતિ કરવા લાગે છે કે જે મેં તમને બીજી આકૃતિ સમજાવેલી હતી શું આવે તો કે જ્યારે એ સ્થિર છે એ પહેલી આપણે આકૃતિ નોંધી કે પેલી આકૃતિ હતી એ હવે બીજી આકૃતિમાં અને પાછી જાય આમાં એ જ કહેવામાં આવેલું છે કે જ્યારે હું એને થોડાક અંતરે એક બાજુ લઈ અને મુક્ત કરીશ એટલે કે છોડીશ ત્યારે શું કરશે તો કે ત્યારે બીજી બાજુ ગતિ કરવા લાગે છે સાદા લોલકની આ એક બાજુથી બીજી બાજુની ગતિ એ આવર્ત ગતિ અથવા તો દોલન ગતિનું ઉદાહરણ છે આપણને હવે ખ્યાલ આવી ગયો કે લોલક કઈ રીતે ગતિ કરે છે કારણ કે આપણે અહીંયા શું કર્યું તો કે આપણે એને સેપરેટ કરીને એટલે કે અલગ પાડીને અને આપણે લોલકની ગતિ સમજેલા છીએ તો હવે શું કહેવામાં આવે છે તો કે સાદા લોલકની આ એક બાજુથી બીજી બાજુ ગતિ એ શું દર્શાવે છે તો કે આ એક બાજુ જશે વળી બીજી બાજુ આવશે આ શું થશે તો કે ચોક્કસ સમયગાળામાં એ શું કરે છે તો કે પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે એટલા માટે આ પ્રકારની ગતિ આવર્ત ગતિ પણ કહેવાય છે અને દોલ આ શું છે તો કે લોલક છે એટલા માટે આ પ્રકારની ગતિને દોલન ગતિ પણ કહેવામાં આવે છે જ્યારે લોલકનો ગોળો એ તેના મૂળ સ્થાન ઓથી એ સ્થાને આવ્યા બાદ બી સ્થાને આવીને ઓ સ્થાને પાછો આવે ત્યારે લોલકનું એક દોલન પૂર્ણ થયું કહેવાય હવે આમાં આપણને સમજાશે નહીં એટલા માટે આપણે આકૃતિ સમજીએ શું કહેવા માંગે છે તો કે જ્યારે લોલક છે એનો ધાતુનો ગોળો ઓ સ્થાને છે આ સ્થાન જ છે સ્થિર છે બીજી આકૃતિમાં શું કરેલું છે આપણે તો કે આ જે સ્થિર છે એનું કઈ સાઈડ ખેંચીશ તો કે એ બાજુ હું ખેંચું છું હવે શું થાશે તો કે જો મેં આ ઓ વાળી સ્થિતિને હવે શું કર્યું ઓથી એ તરફ ખેંચીશ તો હવે ક્યાં જશે તો કે બી તરફ સુધીની ગતિ કરે છે આ બાજુ પાછું જાય છે તો આ રીતે શું થાશે તો કે ઓથી એ સુધી અને આપણે ગતિ સમજીએ કે એક લોલ એક દોલન પૂર્ણ થયું ક્યારે કહેવાય તો કે જ્યારે એ દોલક છે અથવા તો એ લોલક ઓથી એ તરફ આવશે એથી બી તરફ આવશે હવે આમ એક ચક્કર પૂર્ણ થયું દેખાય છે તમને તો કે ના હજી આ સાઈડ પાછું આવેલું નથી એટલા માટે તો કે જ્યારે એ દોલક છે અથવા તો એ લોલક ઓથી એ તરફ એથી બી તરફ અને ત્યારબાદ પાછું બીથી એ તરફ આવશે અને આ રીતે શું કરે છે તો કે એ પોતાનું એક દોલન પૂર્ણ કરે છે કે આખે આખું એક સર્કલ પૂર્ણ કરશે કે એક વખત એ તરફ ગયું પાછું સામે બી તરફ જશે ને પાછું એ તરફ આવે તો આ રીતે શું થાય છે તો કે આ રીતે આવર્ત ગતિ તો દર્શાવે છે પરંતુ દોલન ગતિની આપણે જે વાત કરી હતી તો એ કઈ રીતે તો કે આ રીતે એક દોલન પૂર્ણ કરે છે વળી લોલકના ગોળાના એક તરફના মহত স্থানন্তর એથી બીજી બાજુના મહત્તમ સ્થાનાંતર બી સુધીની ગતિ બાદ તે પાછો પ્રથમના મહત્તમ સ્થાનાંતર એ બિંદુએ પાછો ફરે તેને લોલકનું એક દોલન કહેવાય છે જે મેં તમને સમજાવ્યું કે ભાઈ ઓથી એ તરફ જશે એથી બી અને પાછું એ જ્યારે રિવર્સમાં આવશે થી એ તરફ એટલે આ આખે આખું એક સર્કલ પૂર્ણ કરશે તો આ પ્રકારને આપણે શું કહેશું તો કે એને એક દોલન પૂર્ણ થયું કહેવાય લોલ લોકને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને તેનો શું કહેવામાં આવે છે તો કે આવર્તકાળ કહે છે કે કોઈ પણ પદાર્થ છે આપણે લોલકની વાત કરી તો કેટલા એ પોતાનું એક દોલન પૂર્ણ કરે છે તો એ સમયગાળાને શું કહેવામાં આવે તો કે આવડતકાળ કહે છે ચાલો આવડતકાળ કોને કહેવાય અથવા તો કઈ રીતે આપણે સમયગાળો નક્કી કરીએ એના માટે પ્રવૃત્તિ કરી લઈએ પ્રવૃત્તિ તેર પોઈન્ટ બે આશરે એક મીટર લંબાઈની દોરી okay પાતળો તાર લઈને આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ લોલકની રચના કરો નજીકમાં જો કોઈ પંખો ચાલુ હોય તો તેને બંધ કરી દો કામે કારણ કે બની શકે કે દોરી લટકાવેલી છે ને એની સાથે હું ધાતુનો કંઈ નાનો ગોળાની જગ્યા પથ્થર લટકાવું તો શું થશે તો કે પંખો ચાલુ હોય તો એના કારણે જે હવા આવે એના કારણે ગતિ કરી શકે છે તો આપણે શું કરવાનું તો કે પંખો ચાલુ હોય તો એને બંધ કરી દેવાનું લોલકના ગોળાને તેના મૂળભૂત સ્થાન પર સ્થિત સ્થિર થઈ જવા દો આ મૂળભૂત સ્થાનની નીચેની જમીન પર કે પાછળની દિવાલ પર નિશાની કરો કે આપણે હવે નોંધવાનું છે કે આ અવસ્થાને છે એ પેલા સ્થિર છે હવે કેવી રીતના ગતિ કરે છે ને કઈ રીતો એનો આવટ કાળમાં આપીશ એ આપણે નોંધીએ કે હવે તો કે લોલકનો આવર્તકાળ માપવા માટે આપણને સ્ટોપવોચની જરૂર પડશે આપણે ઘણી વખત સ્ટોપવોચનો ઉપયોગ ક્યાં થાય અથવા તો એ કેવા પ્રકારની હોય તો આપણે જોયું હોય તો ઘણી વખત આપણે કોઈ સ્પર્ધામાં રહ્યા હોઈએ તો એમાં દોડની સ્પર્ધા હોય કે આ રીતે કોઈ કોથળા દોડ હોય લીંબુ ચમચી હોય સ્કૂલમાં આવી રીતનો કોમ્પિટિશન થતી હોય તો ત્યારે શું થાય તો કે ત્યારે જે કોચ હોય એના હાથમાં એક નાનકડી એવી વોચ હોય જે એવું દર્શાવતી હોય કે સમય એટલો દર્શાવે કે કોણ પેલું આવ્યું એ કઈ રીતના નક્કી કરી શકે કોઈ પણ કોચ છે કે જે કોઈ પણ કેપ્ટન હોય કઈ રીતે નક્કી કરે તો કે જ્યારે એના હાથમાં આવી કોઈ સ્ટોપવોચ હશે એના કારણે શું થશે તો કે કોણ દોડીને પહેલાં પોચું છે એ એનો સમયગાળો નોંધશે ઉપરાંત બીજું કોણ છે એનો સમયગાળો નોંધશે તો આ રીતે આપણે લોલપનો પણ આવર્તકાળ એટલે કેટલા સમયમાં એક આખે આખું ચક્કર પૂર્ણ કરે છે આપણે નોંધી શકીએ છીએ કોના દ્વારા તો કે સ્ટોપવોચની જરૂર પડશે જો કે સ્ટોપવોચ મળી શકે તેમ ન હોય તો ટેબલ ઘડિયાળ કે કાંટા ઘડિયાળ પણ વાપરી શકાય છે કે બની શકે ક્યારેક આપણી પાસે સ્ટોપવોચ ના હોય તો આપણી પાસે ઘડિયાળ તો છે ટેબલ ઘડિયાળ હોય તો પણ ચાલે અને કાંદા ઘડિયાળ હોય તો પણ કારણ કે આ એમાં પણ આપણે સમય તો નોંધી શકીએ જ છીએ કે લોલકને ગતિ કરાવવા માટે હળવેથી લોલકના ઘોડાને પકડીને સહેજ એક બાજુ લઈ જાઓ ધ્યાન રાખો કે જ્યારે ગોળાને સ્થાનાંતર કરાવો ત્યારે દોરી કેવી હોવી જોઈએ તો કે દ્રઢ આધાર સાથે સખત રીતે બાંધેલી હોવી જોઈએ એટલે કે ખેંચેલી હોવી જોઈએ હવે ગોળાને તેની સ્થાનાંતરની સિટીમાંથી મુક્ત કરી દો યાદ રાખો કે જ્યારે ગોળાને મુક્ત કરો છો ત્યારે તેને ધક્કો મારવાનો નથી આપણે જે તે વસ્તુ છે જે દોરી સાથે લટકાવેલી છે એને ફક્ત હું આ સાઈડ ખેંચીશ અને ત્યારબાદ હું એમને મુક્ત કરી દઈશ તો હું શું કરવાનું હતું કે હું એને ધક્કો મારતી નથી પરંતુ તો કે આ બાજુ ખેંચેલું છે એટલે સામેની તરફ એ પાછી પોતાની ગતિ ચાલુ રાખશે એટલા માટે તો કે એને ધક્કો મારવાનો નથી ગોળો જ્યારે મૂળભૂત સ્થાને હોય ત્યારે ઘડિયાળમાં સમય નોંધો કે જ્યારે પોતાની અસ્થિતિમાં એટલે કે સ્થિત સ્થિતિમાં હશે ત્યારે આપણે સમય નોંધવાનો હવે હું જ્યારે એને ખેંચી અને ત્યારે હું એનો સમયગાળો નોંધીશ કે ખેંચ્યા બાદ એ કેટલી વારમાં પાછું એ સ્થાને પહોંચે છે મૂળભૂત સ્થાનને બદલે ગોળો જ્યારે એક તરફ છેવટથી સ્થિતિમાં હોય ત્યારે પણ તમે સમય નોંધ કરી શકો છો લોલકના વીસ દોલનો માટેનો સમયગાળો માપો આના માટે આપણે એક નીચે કોષ્ટક આપેલું છે કે ભાઈ આપણે જે પ્રવૃત્તિ કરીએ છીએ કે એક લોલકને આખે આખે આવર્ત એક દોલન પૂર્ણ કર્યા બાદ કેટલો આવર્ત સમય લાગે છે તો કે તમારા અવલોકનો અહીંયા નીચે કોષ્ટક આપેલું છે એમાં નોંધો કોષ્ટકમાં પહેલું અવલોકન નમૂના તરીકે દર્શાવેલું છે તમારા અવલોકનો નમૂનાના અવલોકનો કરતા જુદા હોવા જોઈએ અને આ પ્રવૃત્તિનું થોડાક સમય સુધી પુનરાવર્તન કરી અને તમારા અવલોકનની નોંધ કરો કે આપણે એમ કેમ નક્કી કરી શકીએ કે આપણે એક જ દોલન પૂર્ણ કરેલું છે તો એનો સમયગાળો આટલો થાય પરંતુ આપણે અહીંયા આપેલું છે કે વીસ દોલન આપણે કરાવવા છે કે એક આ વીસ વખત આપણે લોલકને આવર્ત સમય અથવા તો એક દોલન પૂર્ણ કરાવવાનું છે તો વીસ દોલન પૂર્ણ કરવા માટે એના સમયગાળે કેટલો લાગે છે એટલા માટે આપણે શું કરવાનું તો કે વીસ વખત આપણે પ્રવૃત્તિ રિપીટ કરવાની અને ત્યારબાદ તો કે સમયગાળાને વીસ અંક વડે ભાંગવાનું અને આના આધારે આપણે શું મળે તો કે એક દોલન માટેનો સમયગાળો અથવા તો આવર્તકાળ મળે છે શું તમારા લોલકનો આવર્તકાળ બધા આવડ બધા લોકોનો માટે સમાન હોય છે કે આપણે એક વખત એ પ્રવૃત્તિ કરી કે જેમાં આપણને અહીંયા બે પોઈન્ટ એક સેકન્ડનો બે પોઈન્ટ એક સેકન્ડનો સમયગાળો લાગ્યો પરંતુ બની શકે કે મને દર વખતે બે પોઈન્ટ એક સેકન્ડનો સમયગાળો આવે તો કે નહીં એટલા માટે અહીંયા કહેવામાં આવ્યું છે કે દર વખતે આપણને અવલોકનો કેવા મળશે તો કે જુદા જુદા મળી શકે જે નોંધો કે મૂળભૂત સ્થાનાંતરમાં થતો નજીવો ફેરફાર એ લોલકના આવર્તકાળને અસર કરતો નથી એ બની શકે સ્થિર છે ને થોડું કામ આડું થઈ ગયું છે તો હવે એટલો નજીવો ફેરફાર છે એના કારણે ક્યારેય પણ લોલકના આવર્તકાળને એટલી બધી અસર થતી નથી હાલના સમયમાં મોટાભાગની ઘડિયાળો તથા કાંડા ઘડિયાળ એક અથવા તો એક કરતાં વધુ સેલ એટલે કે વિદ્યુત કોષવાળા હોય છે અહીંયા આપણે આપેલું છે કઈ રીતે આપણે સાદા લોલકનો આવડતકાળ નક્કી કરી શકીએ તો અહીંયા શું કરવાનું તો કે આપણને દોરીની લંબાઈ આપેલી છે કેટલી છે સો સેન્ટીમીટર હવે વીસ વખત માટે જે આ દોલન આપણે કરેલું છે વીસ વખત દોલન કરેલા એના માટે લાગતો સમય પહેલું છે આપણને બેતાલીસ સેકન્ડ લાગ્યું તો બેતાલીસ સેકન્ડ છે એના વડે હું શું કરીશ તો કે આવર્તકાળ માપવાનો છે તો મારે આ દોરીની દોરીની લંબાઈની પણ જરૂર પડશે ઉપરાંત કે શું તો કે એનામાં માટે પાછું દોરીની લંબાઈ અને એના માટે લાગતો સમય આના કારણે હું છેલ્લે શું મેળવી શકીશ તો કે એ દોલન છે એને કેટલો સમય એક વખત દોલન પૂર્ણ કરતા લાગે એટલે કે બે પોઈન્ટ એક સેકન્ડ લાગે છે એ હું નોંધી શકું છું હવે આપણે આ સેટ જોઈએ કે હવેની જેટલી પણ આપણે ઘડિયાળો જોઈએ કે આપણે વોલ્વો હોય કે પછી આપણા કાંડા ઘડિયાળ હોય એમાં એક સેલ હોતા નથી તો વિદ્યુત ઇલેક્ટ્રોનિક પરિપથનો સમાવેશ તો તો ધરાવે છે આ ઘડિયાળોને ક્વાટ્સ ક્લોક કહે છે ક્વાટ્સ ક્લોક વડે મપાતો સમય પહેલાંની ઘડિયાળો કરતાં વધુ ચોકસાઈ ધરાવે છે કે હવેની ઘડિયાળો છે એ બધી શું દર્શાવે છે તો કે સમય જે કોઈ પણ દર્શાવે છે ખૂબ જ ચોક્કસ હોય છે એમાં ક્યાંય પણ ક્ષતિ હોતી નથી